वंदे मातरम स्टूडेंट्स, आपणे जोता हता चेप्टर नंबर एक वांदराने वांचता न आवडे, जेना अंदर आपणे तेनी समजूती, एक सरस मजानी वार्ता, एक कविता अने विविध प्रकारनी प्रवृत्ति जोई गया हता। आजे आपणे जोवाना छे प्रवृत्ति नंबर 8, छूटी गयेल शब्द शोधो। वार्तामां जोई वाक्य फरी लखो, एटले के जोड़ी कार्य छे। એટલે કે આના અંદર જો આપણી સ્કૂલ ચાલુ હોતી તો આપણે આ રીતની પ્રવૃત્તિ કરીને આ પ્રવૃત્તિને આપણે કમ્પ્લીટ કરતી કે બધા વિદ્યાર્થીઓને જોડીમાં બેસાડવાના હતા અને પછી તેના આધારે તે લોકોને એક એક વાક્ય આપવાનું હતું અને તે વાક્યમાંથી અંદરથી તે લોકો પાઠમાંથી જોઈને કયો શબ્દ છૂટી ગયો છે તે શોધીને એ રીતે આ પ્રવૃત્તિ આપણે કરવાની હતી, પરંતુ તે અત્યારે પોસિબલ નથી એટલે આપણે ડાયરેક્ટ એને ઉત્તરમાં જોઈ લઈશું। બરાબર, ઉદાહરણ તરીકે, बारे मास एक झाड़ थी बीजा झाड़ पर फरतो रहे। आ वाक्य नी अंदर तमने कोई भूल देखाय छे? यस, सौथी पहली भूल छे के एक शब्द थी बीजा शब्द नी वच्चे कोई पण प्रकार नी जग्या एटले के स्पेस आपवामां आवेल नथी। अने बारे मास एक झाड़ थी बीजा पछी झाड़ शब्द होवो जोईए परंतु ते आपेल नथी, पर फरतो रहे छे एटले एक स्पेस नथी अने बीजो एक शब्द मिसिंग छे। એ રીતે આપણે આ બધા વાક્યો જોવાના છે। પ્રથમ નંબરનું વાક્ય છે, ખટખટે ઘર પાસે અચરજ જોયું। બરાબર, તો સૌથી પહેલા શું કરીશું આપણે કે શબ્દો વચ્ચે જગ્યા કરી દઈશું કે ખટખટ એક આખો શબ્દ છે, પછી ઘર એક આખો શબ્દ છે, પાસે એક આખો શબ્દ છે, અચરજ એક આખો શબ્દ છે અને જોયું એક આખો શબ્દ છે, એટલે બધા શબ્દો વચ્ચે જગ્યા કરીશું। અને એક શબ્દ ખૂટે છે, કયો શબ્દ ખૂટે છે કે ખટખટે ઘર પાસે એક અચરજ જોયું, તો આપણે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, તો ખટખટ શબ્દ પછી શું લખવાનું છે એની પાછળ એક। બીજા નંબરનું વાક્ય જોઈએ, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે। બરાબર, આ વાક્યની અંદર શું મિસ્ટેક છે, એક તો બે શબ્દો વચ્ચે સ્પેસ નથી અને બીજું વાક્યમાં કયો શબ્દ ઘટે છે કે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થથરે છે, ઠંડીથી કેવા છે નહીં, ઠંડીથી કેવા થથરે છે, એ શબ્દ મિસિંગ છે એટલે આપણે બિચારા પછી સ્પેસ, વાંદરાભાઈ પછી સ્પેસ, ઠંડીથી પછી સ્પેસ, કેવા પછી સ્પેસ અને ન્યુ વર્ડ કયો એડ કરીશું, થથરે સ્પેસ કરીને છે। આ રીતે તે વાક્ય રચના નવી સુધારીને બનાવીશું। પછી સેન્ટેન્સ નંબર 3 છે, ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં બચી શકાશે। બરાબર, એક સ્પેસની પ્રોબ્લેમ છે ને બીજું વર્ડ કયો ઘટે છે, ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં સાનાથી બચી શકાશે, ચોમાસાએ બચી શકાશે પણ ચોમાસામાં સાનાથી બચી શકાશે તે લખેલ નથી એટલે શું આવશે, વરસાદથી એ બચી શકાશે। તો આપણે વાક્ય બનાવીશું, ઉનાળામાં પછી સ્પેસ ગરમી પછી સ્પેસ ઓછી પછી સ્પેસ લાગશે પછી સ્પેસ ને પછી સ્પેસ ચોમાસામાં પછી સ્પેસ અને નવું વર્ડ એડ કરીશું, વરસાદથી એ સ્પેસ બચી સ્પેસ શકાશે। બરાબર, ખટખટ એ તારે નથી બનાવવું। બરાબર, આના અંદર શું મિસ્ટેક છે, એક તો સ્પેસ નથી, બીજું ખટખટ પછી અહીં એક વ્યક્તિ બીજાને કહી રહ્યું છે। બરાબર, એટલે અહીં ખટખટ નામ પછી શું આવે, અલ્પવિરામ મૂકવાનો હોય એટલે વાક્યની અંદર આપણે અલ્પવિરામ મૂકીશું અને બીજું તારે ઘર નથી બનાવવું। બરાબર, આ શું છે, આ એક પ્રશ્ન વાક્ય છે, તો પ્રશ્ન વાક્યની જેમ આપણે ક્વેશ્ચન માર્ક મૂકીને તેને પૂરું કરશું। ખટખટ પછી અલ્પવિરામ એ પછી સ્પેસ પછી પાછું નવો વર્ડ એડ કરવાનો છે, ખટખટ। બરાબર, વાક્યની અંદર જયારે પુસ્તકની અંદર આપણે જોયું હતું ત્યારે સુગ્રી એને એ રીતે બોલાવે છે, ખટખટ એ ખટખટ, બરાબર, તારે ઘર નથી બનાવવું અને નવો વર્ડ કયો એડ કરવાનો છે, ઘર, તારે નથી બનાવવું ખાલી લખેલું છે, ઘર શબ્દ આપેલ નથી તો નવો વર્ડ આપણે ઘર લખીશું અને એ કરીને બીજી એકવાર ખટખટ શબ્દ ઉમેરીશું। વાંદરાઓએ ન બનાવ્યું તે જ બનાવ્યું। બરાબર, આ વાક્યની અંદર શું પ્રોબ્લેમ છે, સ્પેસ નથી એક તો, અને વાંદરાઓએ ન બનાવ્યું તે જ ન જ બનાવ્યું પણ શું નહીં બનાવ્યું, તો ઘર। બરાબર, તો વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે
ન જ બનાવ્યું, તે જ બનાવ્યું નહીં, તે ન જ બનાવ્યું, એટલે ન શબ્દ પણ મિસિંગ છે. તો આપણે વાક્યને આ રીતે લખીશું, વાંદરાઓએ સ્પેસ ઘર નવો શબ્દ એડ કરીને સ્પેસ ન પછી સ્પેસ બનાવ્યું, ન બનાવ્યું તે સ્પેસ ન જ બનાવ્યું, નવો શબ્દ ન એડ કરીશું. બરાબર. ત્યાર પછીની પ્રવૃત્તિની અંદર આપેલું છે ચાલો ગીત, ચાલો ગાઈએ ગીતડું, એટલે જે ઉંદર રહે છે દરમાં. સૌ પ્રથમ આપણે જોઈ ગયા હતા તે ફરી વાર અહીંયા એક વાર તમારે ઘરે ગાવાનું છે. હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 9, ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચું. માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી, શું આવશે, નવાઈ કે નવરાશ? નવાઈ લાગી. બરાબર, નવરાશ શબ્દ મેચ થતો નથી. માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. માણસો શાનાથી તાપતા હતા? તો લાલ અંગારાથી તાપતા હતા. જયારે વાંદરાઓએ તાપણું કરવા શું ભેગું કર્યું? લાલ મરચા. બરાબર. તો અહીં લખીશું લાલ મરચા અને અહીં લખીશું લાલ અંગારા. ખટખટે હુપાહુપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા. પોતાના મિત્રોને બોલાવેલા શબ્દ હતો પુસ્તકમાં કે પોતાના વાંદરાઓને બોલાવ્યા હતા? મિત્રો શબ્દ હતું, એટલે આપણે ઉત્તરમાં લખીશું મિત્રો. ત્યાર પછીની ખાલી જગ્યા છે ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો. ઉનાળામાં ખૂબ શું થતું? રેબઝેબ થતો કે પરસેવો થતો? તો પરસેવો થતો, રેબઝેબ આવી શકે નહીં. આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી. કદર કરવાની છોડી દીધી કે ફિકર કરવાની છોડી દીધી? ફિકર કરવાની છોડી દીધી. તો અહીં લખવાનું છે ફિકર. બરાબર છે. હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 10. પ્રવૃત્તિ નંબર 10 ની અંદર આપેલ છે બ માંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ બોક્સમાં લખો. એટલે અહીં એક વાક્ય વાંચવાનું છે અને તે વાક્યના સરખું, આ વાક્ય જેવો સરખો અર્થ અહીં, એના જેવા અર્થવાળું હજી એક વાક્ય અહીં આપેલ છે, તો એને શોધીને એનો ક્રમ આ બોક્સમાં લખવાનો છે. પહેલું વાક્ય છે બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા. તો એના જેવું વાક્ય કયું આવી શકે? આકાશમાં પાણી વરસ્યું આવી શકે? નહીં. તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો? નહીં. તેઓ ઠંડીથી થથરતા થથરતા વાતો કરતા હતા આવી શકે? હા. ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા અને થથરતા થથરતા વાતો કરતા હતા, બંને વાક્યોનો અર્થ શું થાય? સરખો થાય. એટલે આપણે ગ છે તેને લખીશું આ બોક્સની અંદર. બરાબર. એ રીતે બીજું વાક્ય, અચાનક વરસાદ તૂટી પડ્યો. તો એના જેવું સરખું વાક્ય શું થશે? આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. પાણી વરસવું અને વરસાદ તૂટી પડવો, બંને વાક્યનો અર્થ શું થાય? સરખો થાય. એટલે બીજા નંબરના વાક્યના બોક્સની સામે અંદર આપણે કયો ક્રમ લખીશું? ક. આગ, આકાશમાંથી આગ વરસી રહી છે. તો આના જેવું બીજું વાક્ય કયું છે? ખૂબ તાપ લાગે છે. તાપ લાગવો અને આગ વરસવી, બંને વાક્યનો અર્થ શું થાય છે? સેમ થાય છે. એટલે એના સામેના બોક્સની અંદર આપણે આ ઘ ક્રમ અહીં લખીશું. ત્યાર પછીનું વાક્ય છે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર બારે માસ ફરે, તો તેના અંદર કયું વાક્ય આવી શકે? સરખું, આખું વર્ષ તેઓ ફર્યા કરે. આખું વર્ષ કે 12 મહિના, અર્થ એક જ થાય ને. એટલે આ વાક્ય આના જેવું સેમ છે, એટલે આનો જે ચ ક્રમ છે તેને આપણે એના સામેના બોક્સમાં લખીશું. ત્યાર પછીનું વાક્ય છે વાંદરાઓએ પૂંછડીનો મિનારો બનાવ્યો. તો તેની સામે શું આવી શકે? તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો. ઊંચો મિનાર જેવો આકાર કર્યો અને મિનારો બનાવ્યો, બંને વાક્યનો અર્થ શું થાય? સેમ જ થાય છે. એટલે આપણે ખ ને લખીશું તેની સામે વાળા બોક્સની અંદર. ઓકે. તો આજે અહીં સુધી જ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ વધીશું. ઓકે. બાય સ્ટુડન્ટ્સ.